સાથે હનુમાન ચાલીસા યુવા કથા અમદાવાદ નિકોલ શહેર ના આંગણે ચાલી રહી છે. તેના આજે ચોથો દિવસ અને આજે દાદા ને ભવ્યાતે ભવ્ય એક અન્નકૂટ નું આયોજન કરવામાં આવ્યું છે. તો દરેક ભાઈઓ અને બહેનો એટલા ખુશ ખુશાલ થઈને સામગ્રી દાદા માટે લાવી રહ્યા છે, જેમાં અમે પણ સંતરા, કેળા, પછી બીડા, પછી સુખડી એવું બધું લાવ્યા છીએ. અને એટલી બધી લાઈન છે અન્નકૂટ લાવવાવાળા ભાઈઓ તથા બહેનોની કે સ્વયંસેવકો પણ આમ તેમ અફડા તફરી કરી રહ્યા છે, એકબીજાને પહોંચી નથી રહ્યા એટલો દાદાને અન્નકૂટ છે. દાદા સૌની ઉપર કૃપા કરે. જે નવ વર્ષની શરૂઆતમાં જ અહીંયા અમદાવાદની અંદર હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન થઈ રહ્યું છે, એની અંદર આજે બીજી તારીખના અન્નકૂટનું છે. તો અન્નકૂટની અંદર એટલો બધો પ્રવાહ છે કે વાત જવા દો, બધી પબ્લિક લાઈનમાં ઊભી છે પ્રસાદ આપવા માટે. અને ભવ્યથી દિવ્ય તો સુખડીનો અન્નકૂટ કર્યો છે અને બધા હરિભક્તોને એટલો ઉલ્લાસ છે કે જાણે પોતાની જ ઘરે પ્રસંગ ન હોય એવી રીતે અમે બધા ઉત્સાહ ઉલ્લાસથી કામ કરીએ છીએ. અને કેટલા હરિભક્તો જોવો, બધા સેવામાં જોડાણા છે. અમે અહીંયા અમદાવાદના આંગણે નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડમાં અહીંયા ભવ્યથી ભવ્ય અન્નકૂટનું આયોજન કરેલ છે, એમાં હરિપ્રકાશ સ્વામીના આશીર્વાદથી અને સાળંગપુર ધામના રાજા એવા કષ્ટભંજન દેવ અહીંયા પધાર્યા છે. તો અહીંયા અન્નકૂટનું આયોજન છે. અન્નકૂટ તમે જોઈ શકો છો કે 5000 કિલોનો તો હતો જ, 5000 કિલોનો ફ્રૂટ પણ હતું, એના કરતાં પણ વધારે અહીંયા બાયો ને એ બધા લાવીને અમને લાગે છે કે બહુ ભવ્ય અન્નકૂટનું આયોજન થયું છે. કષ્ટભંજન દેવ કી જય.